સુરત મહાનગરપાલિકા સંચાલિત લિંબાયતની નગર પ્રાથમિક શાળા નંબર 225, 119, 226, 323માં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સંપૂર્ણ ગુજરાતમાં સમગ્ર શિક્ષાની પૂર્ણ ભારત મિશન અંતર્ગત તારીખ 26, 27 અને 28 જૂન 2024 દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું કરવામાં આવ્યું છે. તે સંદર્ભે આજે લિંબાયત મારુતિનગર ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 225, 119, 226, 323ના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવની કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં સુરત મનપાના પૂર્વ કોર્પોરેટર બાળકોને શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ કરાવ્યો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ સંજયભાઈ પાટીલ, પૂર્વ કોર્પોરેટર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રમત ગમત ઉદ્યોગ પ્રવાસનો કન્વીનર. આજનો કાર્યક્રમ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ આપણા દેશના ભણોતા પુત્ર આદરણીય જે આપણા આજના વડાપ્રધાન છે, 2000ના વર્ષમાં એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમણે ત્યારે નક્કી કર્યું કે બાળકોનો પ્રવેશોત્સવ કરવું જોઈએ. બાળકો હોશભેર, ઉત્સાહભેર સ્કૂલમાં આવે અને ભણે અને ડ્રોપઆઉટ રેશિયો બી ઓછો થાય, એના માટે 2000ના સાલમાં એમણે ચાલુ કર્યું હતું. આ પ્રવેશોત્સવ આજે સતત 21મા વર્ષે પ્રવેશ કરે છે. સાથે સાથે એમને કરવાથી છોડી નથી દીધું, પણ રાજ્યના સનદી અધિકારી હોય, આઈપીએસ અધિકારી હોય અને નગર સેવકો હોય, બધાને એમાં ઇન્વોલ્વ કરીએ છીએ. તાલુકા જિલ્લા બધા ખૂંદી વળીને બાળકો વધારેમાં વધારે પ્રવેશ લે એવી સતત એમના પ્રયાસ હોય છે. સુરત મહાનગરપાલિકાની વાત કરું છું ત્યારે અમે 7 ઝોનમાં 7 ભાષાઓમાં શિક્ષણ આપીએ છીએ. અમારી પાસે 1,85,000 જેટલા બાળકો છે. અમારી પાસે 360 જેટલી સ્કૂલો છે. અમારી પાસે 290 જેટલા સ્કૂલના ભવનો છે. અમારી પાસે 4,175 જેટલા શિક્ષકો છે. અને આમ સરેરાશ જોતાં ચારે ચારે ઝોનમાં બહુ સારી રીતે અમારી પાસે 4 URC છે, 48 CRC છે અને બધા મળીને બહુ સારી રીતે આ પ્રવેશોત્સવ મનાવી રહ્યા છે.